नमस्कार, हूँ बिंदिया सावलिया, धोरण 12 साइंस सब्जेक्ट केमेस्ट्री, एनी अंदर यूनिट नंबर 3 जेनु नाम छे विद्युत रसायन विज्ञान इलेक्ट्रोकेमेस्ट्री। एनी अंदर आजनो टॉपिक छे विद्युत रासायणिक कोष अने गैल्वेनिक कोष विषयनो अभ्यास करवानो छे। तो आपणे स्टार्ट करीशुं चेप्टर नंबर 3 विद्युत रसायन विज्ञान। आ चेप्टरनी अंदरथी आपणे सेक्शन सीनी अंदर 4 मार्कनो एक क्वेश्चन पण पूछाई शके छे, बराबर। तो हवे आ चेप्टरमां जे आपणे धोरण 11 अंदर चेप्टर नंबर 8 जे रेडॉक्स प्रक्रियामां आपणे भणी चूक्या छीए, बराबर। तो एनो आपणे सौप्रथम बेसिक अभ्यास करी लईए। तो हवे आ चेप्टरनी अंदर आपणे जे विद्युत रसायण विज्ञान छे एनी अंदर आपणे रेडॉक्स प्रक्रियाओ विशेनो पण थोड़ो घणो अभ्यास करवानो छे। तो रेडॉक्स प्रक्रिया कोने कहे छे? तो के कोई प्रक्रिया छे तो एनी अंदर ऑक्सिडेशन પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય, તો એવી પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા। તો હવે આપણે ઓક્સિડેશન કોને કહેવાશે? તો કે ઓક્સિજન પરમાણુ ઉમેરાશે અને હાઇડ્રોજન પરમાણુ દૂર થાય, તો એને શું કહેવાય? ઓક્સિડેશન। અને બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોન દૂર થાય તો એને કઈ પ્રક્રિયા કહેવાશે? ઓક્સિડેશન પર લખીએ। અને જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને શું કહેવાય છે? ऑक्सिडेशन प्रक्रिया कहेवामां आवे छे। के प्रक्रिया दरमियान जे परमाणुना ऑक्सिडेशन अंकमां वधारो थतो होय तो तेने शुं कहेवाय छे? ऑक्सिडेशन प्रक्रिया कहेवामां आवे छे। हवे रिडक्शन प्रक्रिया कोने कहेवाशे? तो के हाइड्रोजन परमाणु उमेराय अने ऑक्सिजन परमाणु दूर थाय, अथवा इलेक्ट्रॉन उमेराय અને ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો થાય, તો એવી પ્રક્રિયાને શું કહેવાય છે? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે। તો આ બંને ઓક્સિડેશન પ્રક્રિયાનું એક્ઝામ્પલ લઈએ તો આપણે કીધું કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો અહીંયા Fe ઇટ ગિવ્સ Fe પ્લસ 2 અને 2 ઇલેક્ટ્રોન રિમૂવ થશે, રાઈટ। તો અહીંયા Fe જે પરમાણુ છે એ સોલિડમાં છે, બરાબર। અહીંયા Fe પ્લસ 2 બનશે એટલે એ એક્વિયસ થઈ જશે, રાઈટ। હવે બીજું એક્ઝામ્પલ કે Fe પ્લસ 2 માંથી Fe પ્લસ 3 થાય છે, એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે, રાઈટ। એક ઇલેક્ટ્રોન દૂર થશે એટલે પ્લસ 2 માંથી પ્લસ 3 થયા ઓક્સિડેશન આંક, તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો, રાઈટ। તો એ ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ થશે। એવી જ રીતના છે H2O ઇટ એ લિક્વિડ ફોર્મમાં છે અહીંયા, બરાબર। તો અહીંયા હવે આપણે શું મળશે? તો કે H2O ઇટ ગિવ્સ 2H પ્લસ એન્ડ 1O2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન છે એ દ્વિઆણ્વીય કણું છે, રાઈટ। તો એ અણુ સ્વરૂપે હોય એટલા માટે આપણે અહીંયા 1O2 લખેલું છે, ઓકે। હવે એવી જ રીતના કે હવે આ જે તત્વયોગ મિતિ પ્રમાણે અહીંયા હાફ કે અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં, તો એના માટે આપણે 2H2O ઇટ ગિવ્સ 4H પ્લસ પ્લસ O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન રિમૂવ થશે, રાઈટ। હવે એવી જ રીતના જે Cl છે તો Cl માઇનસ છે, રાઈટ। એમાંથી જે શું બનશે? Cl બનશે અને એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે, તો આ ઓક્સિડેશન પ્રક્રિયાના ઉદાહરણ છે। હવે રિડક્શન પ્રક્રિયામાં શું હશે? તો કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે, તો Fe પ્લસ 2 એમાંથી 2 ઇલેક્ટ્રોન ઉમેરાશે એટલે શું મળશે એમાં? તો કે Fe જે પરમાણુ મળશે આપણને, એવી જ રીતના ઓક્સિજન પ્લસ 2 ઇલેક્ટ્રોન, રાઈટ, એટલે આપણને O માઇનસ 2 મળશે। હવે H2O પ્લસ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે આપણને હાફ H2 પ્લસ OH માઇનસ મળશે। હવે એવી જ રીતના આપણે આગળ કીધું કે તત્વયોગ મિતિ પ્રમાણે જો અપૂર્ણાંકમાં કોઈ હોય પરમાણુ તો એ શક્ય નથી, એટલા માટે અહીંયા 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે આપણને H2 મળશે પ્લસ O2OH માઇનસ। એવી જ રીતે હવે અહીંયા જે આપણે આ જે ચોથું ઉદાહરણ છે સેમ બીજારા જેવું જ છે કે ઓક્સિજન પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ એટલે O માઇનસ 2 મળશે, એને આપણે શોર્ટ ફોર્મ આ રીતે દર્શાવી શકીએ છીએ, રાઈટ। અહીંયા એનું શોર્ટ ફોર્મ દર્શાવેલું છે। હવે આવશે ઓક્સિડેશન કરતાં, તો ઓક્સિડેશન કરતાં કોને કહેવાશે? તો કે ઓક્સિડેશન કરતાં પદાર્થ હોય એ બીજાનું શું કરશે? ઓક્સિડેશન કરશે અને પોતાનું શું કરશે? રિડક્શન કરશે, અથવા તો ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે। જ્યારે રિડક્શન કરતાં કોને કહેવાય છે? તો કે એ રિડક્શન કરતા પદાર્થ એ બીજા પદાર્થનું રિડક્શન કરશે પરંતુ પોતાનું શું કરશે? ઓક્સિડેશન કરશે, રાઈટ। એટલે કે ઓક્સિડેશન આંકમાં શું થતું હશે? એમાં વધારો થતો હશે। હવે એને આપણે એ સિમ્પલ પ્રક્રિયા દ્વારા સમજીએ, તો ધારો કે હવે કોઈ બીકર છે અથવા તો પાત્રની અંદર જે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે અને એની અંદર આપણે ઝીંકની પટ્ટી મૂકેલી છે, રાઈટ। તો હવે ઝીંકની પટ્ટીમાં શું થશે? તો કે ઝીંકની પટ્ટી છે એમાં ઓક્સિડેશન આંકનો વધારો થશે, ઓક્સિડેશન પ્રક્રિયા થશે, રાઈટ। એટલે ઝેડએનમાંથી ઝેડએન પ્લસ 2 બનશે અને 2 ઇલેક્ટ્રોન રિમૂવ થશે, એટલે એ કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન પ્રક્રિયા। અને જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં એ શું કરશે? એ જે આ ઝેડએન પ્લસ 2 એ 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા છે એ તરત જ જે કોપર છે એ શું કરશે? સ્વીકારી લેશે, એક્સેપ્ટ કરી લેશે, એટલે Cu પ્લસ 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ઇટ ગિવ્સ કોપર
સોલિડ ફોર્મમાં મળશે, રાઈટ? એને એ કઈ પ્રક્રિયા કહેવાશે? રિડક્શન પ્રક્રિયા. તો હવે આ બંને અર્ધ કોષમાં થતી પ્રક્રિયા છે. એની સંપૂર્ણ એટલે કે કોષ પ્રક્રિયા દર્શાવીએ તો અહીંયા કોષ પ્રક્રિયાની અંદર આપણે ઇલેક્ટ્રોન લખવાના હોતા નથી, બરાબર? તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ સરખા છે તો એને ઉડી જશે, રાઈટ, નીકળી જશે. પણ જો સરખા ન હોય તો આપણે એને સરખા કરવાના, સંતુલિત કરવાના, રાઈટ? તો અહીંયા આવશે ઝેડ એન જે સોલિડ પ્લસ સીયુ પ્લસ ટુ, ઇટ ગીવ્સ ઝેડ એન પ્લસ ટુ અને સીયુ એસ જે સોલિડ સ્ટેટમાં છે, રાઈટ? નો અહીંયા ઝેડ એનમાંથી ઝેડ એન પ્લસ ટુ બનશે એટલે ઓક્સિડેશન, આંખમાં વધારો થયો પ્લસ ટુ એટલે ઓક્સિડેશન થયું. જ્યારે સીયુ પ્લસ ટુમાંથી આપણને કોપર મળે છે, રાઈટ, એટલે સીયુ મળે છે, તો એ રિડક્શન થયું, ઓક્સિડેશન આંખમાં શું થયું? ઘટાડો થયો છે. હવે આપણે યાદ રાખીએ કે જેના પર ઓક્સિડેશન થાય એને શું કહેવાય છે? એનોડ કહેવાય છે. અને જેના ઉપર આપણે રિડક્શન થાય છે એને શું કહેવામાં આવે છે? કેથોડ કહેવામાં આવે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું જે 1836માં જ્હોન ફ્રેડરિક ડેનિયલ નામના વૈજ્ઞાનિકે વીરા કોષની, વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી, બરાબર, કે જેની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, કે જેનો આપણે 11મા ધોરણની અંદર તો અભ્યાસ કર્યો જ છે, રાઈટ? તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું? તો કે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં રાસાયણિક પ્રક્રિયા અને વિદ્યુત પ્રવાહ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં પાછા બે પાર્ટ છે, કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એવા ઉપકરણ, એવા સાધનને વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવામાં આવે છે. જ્યારે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતા જે ઉપકરણ છે અથવા તો સાધન છે ને વિદ્યુત વિભાજન કોષ એટલે કે ઇલેક્ટ્રોલિટિક સેલ કહેવામાં આવે છે. તો હવે વિદ્યુત રાસાયણિક કોષના એક્ઝામ અપલ આવશે તો કે કયા કયા કોષ આવશે એની અંદર? તો કે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, બેટરી, બળતણ કોષ, બરાબર. આ બધા કહેવાય છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ, આપમેળે થતી પ્રક્રિયાઓ થાય છે આની અંદર. હવે જે ડેનિયલ કોષ છે અને ગેલ્વેનિક કોષ એ બંને તો કે વિદ્યુત રાસાયણિક કોષના જ પ્રકારો છે, રાઈટ? પણ જે કોમનલી યુઝ છે કે ડેલિયન કોષ, કે જેને આપણે વિશિષ્ટ કોષ તરીકે પણ ઓળખીએ છીએ, જે આપણે 11th અંદર આવી ગયો છે, રાઈટ? હવે તો આ ડેનિયલ કોષ છે એની અંદર એનોડ અને કેથોડ તરીકે ઝેડ એન અને સીયુ લેવામાં આવે છે, બરાબર. અને વિદ્યુત પ્રવાહ માટે વિદ્યુત વિભાજ્ય તરીકે ઝેડ એન એસ ઓ ફોર અને સીયુ એસ ઓ ફોરનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને અહીંયા આ બધા કોષમાં કેવી પ્રક્રિયાઓ થાય છે? સ્વયંસ્ફૂર્ત એટલે આપમેળે થતી પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ, ઇલેક્ટ્રોલિટિક સેલ, એની અંદર આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાઓ, કે કોઈ ધાતુનો ઢોળ ચડાવવાનો હોય તો એ પ્રક્રિયા, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓના નિષ્કર્ષણમાં F2Cl2 જેવી અધાતુ અને NOHની બનાવટમાં, આ બધી પ્રક્રિયાઓ છે કેવી છે? અસ્વયંસ્ફુરિત, કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે જ આ રાસાયણિક પ્રક્રિયા થાય છે, એટલે એને કેવી કહેવાશે? અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ કહેવામાં આવે છે, બરાબર. તો હવે આ આપણે વિદ્યુત રસાયણ વિશે જોયું. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં જે શું આપેલું છે? તો કે સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થયેલી એટલે કે જે રાસાયણિક ઉર્જા વડે વિદ્યુત ઉત્પન્ન કરવાનો, પછી અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને રાસાયણિક પ્રક્રિયા પાર પાડવાનો અભ્યાસ કરવાનો છે. ઓકે, હવે આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને કોષ પોટેન્શિયલ કે જે ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, રાઈટ, વિદ્યુત વિભાજન કોષ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, ફેરાડેના નિયમો, બેટરી, નન્ટ્સ સમીકરણ, EMF શ્રેણી, વિદ્યુત વિભાજન કોષ, વિદ્યુત વિભાજન દ્રાવણમાંના આયનો દ્વારા થતા વિદ્યુતનું વહન, પછી કોહલ રોસનો આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમ, ધાતુ ક્ષારણ, રાઈટ, એ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યુત રાસાયણિક કોષથી, રાઈટ. તો હવે જે વિદ્યુત રાસાયણિક કોષની અંદર, ધારો કે હવે કોઈ પ્રક્રિયા છે એ એક જ પાત્રની અંદર થતી હોય, રાઈટ, કે પાત્રની અંદર, ધારો કે આ એક પાત્ર છે, ઓકે, આને કન્સિડર અત્યારે કરવાનું નથી. તો ધારો કે કોઈ એક પાત્ર છે, એ પાત્રની અંદર જે CuSO4નું દ્રાવણ છે અને જો એની અંદર આપણે ZN પટ્ટી મૂકી દેવામાં આવશે, રાઈટ, અને બીજું શું મૂકવામાં આવશે? એક થર્મોમીટર મૂકેલું હશે, રાઈટ. તો હવે એ CuSO4ના જલીય દ્રાવણમાં શું ચોક્કસ વજન કરેલો ZN સળિયો મૂકેલો હશે, રાઈટ. તો અવલોકન આપણને મળશે કે ઝેડના સળિયાઓનું શું થાય છે? વજન ઘટે છે. અને કોપર સલ્ફેટનો જલીય દ્રાવણનો ભૂરો રંગ છે એ કેવો થાય છે? આછો થાય છે, કારણ કે જે ભૂરો રંગ છે એ કોના લીધે હોય? CU+2ના લીધે હોય છે, રાઈટ. અને જે એના તળિયે આપણને ધારો કે રેડ પેપિટીએસ મળશે, રાઈટ, એટલે અવક્ષેપણ થતું જોવા મળશે. અને દ્રાવણનું તાપમાન કેવું જોવા મળશે? વધેલું હશે. કેમ? કારણ કે દ્રાવણની અંદર રેડોક્સ પ્રક્રિયા થાય છે એ કેવી સીધી થાય છે,
બરાબર, કેમ? કારણ કે જે સીઓ એસ ઝેડેન પ્લસ ઝેડેનનું શું કીધું, સળિયાનું, ઝેડેનના સળિયાનું વજન ઘટે છે, કારણ કે શું થતું હશે તો કે ઝેડેન પ્લસ ટુ એનું ઓક્સિડેશન થતું હશે, રાઈટ? એટલે એનું વજન ઘટશે. તો અને જ્યારે સીયુ પ્લસ ટુમાં જે દ્રાવણની અંદર જે એ શું કરશે, ઓલા બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે, એવા તરત મેળવી લેશે સીયુ પ્લસ ટુ. ઓકે, તો દ્રાવણની અંદર જે છે એસઓ ફોર માઇનસની સાંદ્રતા કેવી થશે, વધી જશે. ઓકે, તો દ્રાવણમાં જે રેડોક્સ પ્રક્રિયા છે એ કેવી સીધી થાય છે, આથી વિદ્યુત પ્રવાહ આપણે મેળવી શકતા નથી. એટલે અહીંયા રેડોક્સ પ્રક્રિયા છે આપમેળે થાય છે, એટલે રેડોક્સ થાય છે એટલે ડેલ્ટા ઝી લેસ ધેન ઝીરો થશે, એટલે ઉર્જાનું ઉત્સર્જન થાય છે, એટલે તાપમાન કેવું થશે, વધશે. બરાબર, હવે ધારો કે આપણે આની અંદર જે ક્ષાર સેતુ છે, બરાબર, સોલ્ટ બ્રિજ, એને આપણે અત્યારે કન્સિડર કરવાનો નથી, ખાલી આટલી જે ફિગર છે એને જ કન્સિડર કરીએ. કે ધારો કે એક પાત્રની અંદર ઝીંકનું ક્ષાર એટલે ઝેરેન એસ ઓફોરનું દ્રાવણ હોય, બીજામાં કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, રાઈટ? અને આની અંદર ઝીંકનો સળિયો છે, જ્યારે આની અંદર કોપરનો સળિયો લીધેલો છે, અને જ્યારે અહીંયા જે ઝેડેન પ્લસ ટુ છે એ શું કરશે તો કે ઝેડેન પ્લસ ટુ છે એ પ્લસ ટુ બનશે, જેને અને એ બે ઇલેક્ટ્રો જેને ઇલેક્ટ્રોનનું વહન થશે કે ઝીંકથી કોપર તરફ, રાઈટ? અને અહીંયા એ મીટર હશે વચ્ચે. ઓકે, અને અહીંયા આપણને કોપરનો સળિયો આપેલો છે, બરાબર, અને કોપરમાંથી સીયુ પ્લસ ટુ અને બે જે આ ઝેડેન પ્લસ ટુ જે બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે એ કોણ મેળવી લેશે, અહીંયા સીયુ પ્લસ ટુ મેળવી લેશે, રાઈટ? કોપર મેળવી લેશે, સીયુ પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન મેળવી લેશે, એટલે એ શું બનશે, કોપર બની જશે, રાઈટ? તો હવે શું થશે કે ઇલેક્ટ્રોનનું વહન એ આપણે કઈ ક્યાંથી કઈ તરફ થતું જોવા મળશે, તો કે આજે એનોડથી કેથોડ તરફ થતું જોવા મળે છે. તો એનોડ કોને કહેવાશે કે જ્યાં ઓક્સિડેશન જે ધ્રુવ થાય છે, ઓક્સિડેશન થાય છે, એને શું કહેવાય છે, એનોડ કહેવામાં આવે છે. જે આપણે આગળ જોયું કે જ્યાં જેના પર ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય, અને જેના પર રિડક્શન થાય એને શું કહેવાય છે, કેથોડ કહેવામાં આવે છે. તો અહીંયા ઝેડેનનું શું થશે, ઓક્સિડેશન થશે, એટલે આ ધ્રુવ એનોડ કહેવાશે, અને આ ધ્રુવ શું કહેવાશે, કેથોડ કહેવામાં આવશે, બરાબર. હવે અહીંયા આપણને જે ઝેડેન ઓક્સિડેશન એટલે ઝેડેન જે સોલિડ અવસ્થામાં છે ઇટ ગિવ્સ આવશે ઝેડેન પ્લસ ટુ અને ટુ ઇલેક્ટ્રોન માઇનસ મળશે. ઓકે, તો અહીંયા ઝેડેનના સળિયાનું વજન શું થશે, ઘટશે, રાઈટ? અને અહીંયા જે કોપર છે તો અહીંયા સીયુ પ્લસ ટુ છે, બે ઇલેક્ટ્રોન એ શું કરશે, મેળવી લેશે, એટલે એ કોપર મળશે આપણને સોલિડ અવસ્થામાં, રાઈટ? તો આ જે છે એને ઝેડેનના સળિયાનું વજન ઘટે છે જ્યારે આની અંદર કોપરના સળિયાનું વજન વધે છે. હવે આ ઓક્સિડેશન અર્ધકોષ કહેવાશે, અને આને આપણે રિડક્શન અર્ધકોષ કહેવાય છે. આ ડાબી બાજુ અર્ધકોષ છે, આ જમણી બાજુ અર્ધકોષ છે, આ કેવો છે, ઋણ અર્ધકોષ, જ્યારે આ કેવો છે, ઘન ધન અર્ધકોષ. આને એનોડ અર્ધકોષ કહેવાય, આને શું કહેવાશે, કેથોડ અર્ધકોષ કહેવામાં આવે છે. હવે આની અંદર રેડોક્સ પ્રક્રિયા આપણે આદકતરી રીતે જોવા મળશે. જો કેમ, કારણ કે ઇલેક્ટ્રોનનું વહન તરફ જાય છે, જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઝીંકથી આપણને કોપર તરફ જતી જોવા મળે છે, બરાબર. તો હવે ત્યારે આપણે શું મુશ્કેલી થશે, તો દ્રાવણમાં ઝેડેન પ્લસ ટુ આયનની સાંદ્ર દ્રાવણમાં ઝેડેન પ્લસ ટુ આયનની સંખ્યા વધવાથી દ્રાવણમાં ધન વીજભાર વધે છે. જે ઝેડેન પ્લસ દ્રાવણની અંદર ધન વીજભાર વધશે એટલે ઝેડેનના સળિયા પર રહેલા ઇલેક્ટ્રોનને શું કરશે, આકર્ષે છે. એવી જ રીતના અહીંયા શું થશે, તો કે દ્રાવણમાં જે એસઓ ફોર માઇનસ ટુ આયનની સાંદ્રતા એ દ્રાવણમાં શું કરશે, જે ઋણ વીજભારિત બને છે, જે કેથોડ પરના ઇલેક્ટ્રોન પર આકર્ષણ અપાકર્ષણ બળ લગાવે છે, કે તથા દ્રાવણમાં રહેલા જે સીયુ પ્લસ ટુ પર પ્રબળ આકર્ષણ બળ લગાવશે, રાઈટ? હવે આપણે ધારો કે આની અંદર ક્ષાર સેતુ મૂકીશું, રાઈટ? તો ક્ષાર સેતુ એનું કાર્ય શું છે, કે બરાબર, એ શું હોય છે, તો કે એ કાચની પોલી જે યુ આકારની નળી હોય છે, કે જેની અંદર નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય જેવા કે KCl, K2SO4, KNO3, NH4Cl અથવા તો અગર જેલ ભરવામાં આવે છે, બરાબર. કે ક્ષાર સેતુ શું કામ કરશે, તો કે આયનોનું વહન કરવાનું કામ કરશે, અથવા તો એનું બીજું કાર્ય શું છે ક્ષાર સેતુનું, તો કે ગેલ્વિનિક કોષનું આંતરિક વીજ પરિપથ પૂર્ણ કરે છે, આયનોનું વહન કરવાનું કામ કરશે. પછી બે દ્રાવણોનું જોડાણ કરીને દ્રાવણની વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું કામ કોણ કરે છે, ક્ષાર સેતુ એટલે કે સોલ્ટ બ્રિજ એનું કામ કરતું હોય છે. અને આ બંને છેડે શું લગાવેલું હોય છે, ગ્લાસ પૂલ અથવા તો જેને આપણે ઋણું પૂમડું કહીએ એ પણ લગાવવામાં આવે છે, બરાબર. તો આ ક્ષાર સેતુનું કાર્ય થશે. હવે જે
આપણે અહીંયા ક્ષાર સેતુ માટે જોયું. હવે જે આના પરથી આપણને જે એનોડ અને કેથોડની ખબર પડી ગઈ છે. હવે અહીં આ જે આકૃતિ છે એ ડેનિયલ કોષ કે જેમાં ઝીંક અને કોપરના વિદ્યુત ધ્રુવે અનુક્રમે તેમના ક્ષારના દ્રાવણમાં ડૂબાડેલા છે. કે આ ઝીંક ZnSO4નું દ્રાવણ છે તો એની અંદર ઝીંકનો સળિયો ડૂબાડેલો છે, જ્યારે અહીંયા CuSO4નું દ્રાવણ છે તો એની અંદર કોપરનો સળિયો ડૂબાડેલો છે અથવા તો કોપરનો વિદ્યુત ધ્રુવ ડૂબાડેલો છે. બરાબર. હવે હવે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાશે? તો કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજનના દ્રાવણ વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલના તફાવતને શું કહેવાય છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. બરાબર. તો હવે જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એમાં આપણે ક્ષાર આગળ આપણે વાત કરી ક્ષાર સેતુની. બરાબર. તો એની અંદર આપણે સોલ્ટ બ્રિજ કે જેની અંદર ક્ષાર સેતુની અંદર જો કે દ્રાવણમાં Ag+2 Pb+2 આયન હોય તો ક્ષાર સેતુમાં આપણે KCl NaCl NH4Cl લઈ શકાય નહીં. કેમ? કારણ કે એનું શું થશે? અક્ષેપણ થશે. એટલે કે Ag+ અને Cl- તો શું બનશે? AgCl બનશે. એવી જ રીતના Hg+2 Cl- એટલે આપણે HgCl2 મળશે. રાઈટ. તો આપણે છે કે જ્યારે દ્રાવણમાં Ag+2 Hg+2 Pb+2 આયન હોય તો દ્રાવણની અંદર આપણે ક્ષાર સેતુમાં જે આપણે KCl NH4Cl અને NaCl લઈ શકાશે નહીં, કારણ કે એનું શું થઈ જશે? અક્ષેપણ થઈ જશે. બરાબર. હવે જ્યારે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં ન આવે ત્યારે આપણે કયો જંકશન પોટેન્શિયલ ઉદ્ભવશે? તો કે જ્યારે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં નહીં આવે ત્યારે આપણે લિક્વિડ જંકશન પોટેન્શિયલ ઉદ્ભવે છે. બરાબર. તો આ બાજુથી શું થશે? ધન આયનો જશે, આ બાજુથી ઋણ આયનો જશે. રાઈટ. તો આ પોટેન્શિયલની દિશા એ શું હોય છે? કે કોષના પોટેન્શિયલની દિશાની વિરુદ્ધ હોય છે. આથી કોષને શું થાય છે? કોષને નુકસાન થાય છે. તો એક આપણે યાદ રાખવાનું કે વિદ્યુત વિભાજનના જે ધન આયન અને ઋણ આયન છે એનો વિદ્યુત વહનાંક કેવો હોય છે? સમાન હોય છે. બરાબર. હવે આપણે જોઈએ તો જે ડેનિયલ કોષ છે તો એ ડેનિયલ કોષનો ઇલેક્ટ્રોન પોટેન્શિયલ કેટલો હોય છે? E0 સેલ કોષ પોટેન્શિયલ 1.10 વોલ્ટ જેટલો હોય છે. બરાબર. હવે જે આપણે જે ગેલ્વેનિક કોષ છે એને આપણે વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા જ્યારે અહીંયા આપણે એનોડ ઉપર ઝીંક લીધેલું છે, જ્યારે કેથોડ ઉપર કોપર લીધેલું છે અને ક્ષાર સેતુ મૂકેલો છે. ઓકે. અહીંયા ZnSO4નું દ્રાવણ છે અને આની અંદર CSO4નું દ્રાવણ છે અને ડેનિયલ કોષનું પોટેન્શિયલ E0 સેલ = 1.10 વોલ્ટ છે. ઓકે. તો હવે અહીંયા શું કરવામાં આવે છે? તો કે બહારથી જે ડેનિયલ કોષની અંદર જે બાહ્ય વોલ્ટેજ કે જે ઈ એક્સટર્નલ આપણે દર્શાવેલો છે, રાઈટ, કે બાહ્ય વોલ્ટેજ જે કોષના પોટેન્શિયલની વિરુદ્ધથી જેટલો લાગ એટલે કે એનાથી વધારે જેટલી જરૂર છે એનાથી વધારે એને એનો જે પોટેન્શ વિરુદ્ધ પોટે વોલ્ટેજ છે એ આપવામાં આવશે ત્યારે શું થશે? તો કે ત્યારે જે ઈ એક્સટર્નલ જે બાહ્ય વોલ્ટેજ છે એ લેસ ધેન 1.10 વોલ્ટ હોય ત્યારે શું થશે? તો કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઝીંકના સળિયા પરથી એ ઝીંક બાજુથી છે, રાઈટ, કે ત્યારે તેથી વિદ્યુત પ્રવાહ છે એ કોપરથી ઝીંક તરફ જશે. એટલે ઝીંક છે ઇલેક્ટ્રોનના વહનની દિશા આપણે Znથી Cu તરફ અને વિદ્યુત પ્રવાહની દિશા આપણને Cuથી ZN તરફ મળશે અને એનોડનો જે ZN છે એ દ્રાવણમાં ઓગળી જશે અને જે કેથોડના Cuનું એટલે કે કેથોડ પર કોપરનું વજન વધશે. હવે એવી જ રીતના બીજામાં શું થશે? તો કે બાહ્ય વિદ્યુત પરિબળ છે એ કેટલો હોય છે? 1.10 વોલ્ટ હોય છે, ઇક્વલમાં હોય છે, રાઈટ. તો ઇલેક્ટ્રોનનું વહન અને વિદ્યુત પ્રવાહનું વહન શું થશે? અટકી જશે, કારણ કે કોષમાં કોઈ જ પ્રક્રિયા થશે નહીં. હવે જ્યારે બાહ્ય પોટેન્શિયલનું મૂલ્ય જ્યારે ગ્રેટર ધેન 1.10 વોલ્ટ હોય ત્યારે શું થતું જોવા મળશે? તો કે ત્યારે આની આ જે સેલની કોષ અંદર કે પ્રક્રિયા છે એ આપમેળે થશે નહીં. આપમેળે પ્રક્રિયા થતી નથી અને આ વિદ્યુત વિભાજન કોષ બનશે, રાઈટ, કે કોષ પોટેન્શિયલ વધી જશે તો બંનેની દિશા પણ બદલાઈ જશે. કેમ કે જે અંદરથી બહાર આવતા કોષના અવરોધનો પોટેન્શિયલ છે એ કેવો હશે? ઘટી ગયેલો હશે, રાઈટ. તો કોષની પ્રક્રિયા અહીંયા શું થઈ ગઈ છે? ઉલટી થઈ ગઈ છે, કારણ કે ઓક્સિડેશન થવાની શરૂઆત થઈ જાય છે. તો અહીંયા શું થશે કે કોપરનું વજન છે
એ ઘટી જશે, જ્યારે ઝેડનનું વજન છે એ વધવાની શરૂઆત થઈ જશે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ કોપરથી ઝીંક તરફ વહે છે અને વિદ્યુત પ્રવાહ છે એ ઝીંકથી કોપર તરફ દિશા હશે, રાઈટ. અને એનોડના જે કોપર છે બરાબર અહીંયા એનોડ આવી જશે, ઓકે. તો અહીંયા એનોડમાં જે કોપર છે એનું વજન ઘટશે, જ્યારે અહીંયા કેથોડ પર ઝેડનનું વજન શું થશે, એના વજનની અંદર વધારો થશે, રાઈટ. તો આ ડેનિયલ કોષની જે કાર્યવિધિ, જ્યારે બાહ્ય વોલ્ટેજ એ એક્સટર્નલ જે કોષના પોટેન્શિયલની વિરુદ્ધ જેટલો લાગુ પાડવામાં આવે છે. અહીંયા આપણે એનોડ તરીકે ઝેડ અને અહીંયા કેથોડ તરીકે સી, પણ અહીંયા શું થઈ જાય છે, ઉડી છે તરીકે કોપર લીધેલો છે અને અહીંયા કેથોડ એટલે કે અહીંયા ઝીંક લીધેલું છે, રાઈટ. તો હવે જે ગેલ્વેનિક કોષની અંદર હવે આપણે જોવાનું છે, જે આપણે આગળ વાત કરીએ કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની, તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાશે, તો કે વિદ્યુતધ્રુવ અને વિદ્યુત વિભાજનના દ્રાવણ વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલના તફાવને આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવાય છે. હવે આ જે IUPAC પ્રણાલી મુજબ વિદ્યુતધ્રુવના પોટેન્શિયલ બધા જ કેવા હોય છે, બધા જ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લેવામાં આવે છે. હવે ધારો કે આ કોઈ એક અર્ધકોષ છે બરાબર, આની અંદર આપણે ધારો કે ZnSO4નું દ્રાવણ છે અને એનોડ ધ્રુવ છે, ઓકે. તો એની અંદર ZnNO સળિયો છે, તો આમાં શું થશે, Zn+2 બધા મુક્ત થયેલા હશે. તો આ જે ZnNના સળિયાને ZnSO4ના દ્રાવણમાં મૂકતા ZnNO શેમાં થશે, ઓક્સિડેશન Zn+2માં ઓક્સિડેશન થાય છે, અને દ્રાવણમાં શું ઉમેરાશે, Zn+2 ઉમેરાશે, રાઈટ. તો દ્રાવણમાં Zn+2 ઉમેરાતા દ્રાવણ છે એ કેવું બનશે, ધન વીજભારિત બનશે, અને ZnNO જે વિદ્યુત ઋણ ભાર ZnNO આ છે એ વિદ્યુત ઋણ વીજભારિત બનશે, આથી પોટેન્શિયલ તફાવત ઉદ્ભવશે, રાઈટ. તો દ્રાવણની સાપેક્ષમાં ZN અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ એ આપણને શું સૂચવે છે, ઋણ સૂચવશે, બરાબર. હવે એવી જ રીતના ધારો કે જે CuSO4નું દ્રાવણ છે એની અંદર જે કોપરનું વિદ્યુતધ્રુવ મૂકેલો છે, તો આ કોપરના સળિયાને CuSO4ના દ્રાવણમાં ડૂબાડીશું તો દ્રાવણમાં રહેલા જે Cu+2નું શું થઈ જશે, રિડક્શન થઈ જશે, અને કોપરના વિદ્યુત પર એ શું થશે, જામી જશે, રાઈટ. તો આથી દ્રાવણમાં SO4-2ની સાંદ્રતા વધશે, ઓકે, અને દ્રાવણ શું કેવું બનશે, ઋણ વીજભારિત બની જશે, બરાબર. હવે શું થશે, તો કે દ્રાવણની સાપેક્ષમાં જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હવે આપણે એના પરથી જોવાનું છે કે કોષ પોટેન્શિયલ એ બે અર્ધકોષો અથવા તો બે જે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત સૂચવે છે. તો આપણે પહેલાં જોઈ લઈએ કે અહીંયા આપણને શું આપેલું છે, તો કે અહીંયા આપણને જે બે અર્ધ પ્રક્રિયા કે ડેનિયલ કોષ જે આપણે અગાઉ ચર્ચા કરી છે તેમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. તો અહીંયા જોયું કે ઝેડનમાંથી Zn+2 બનશે અને Cu+2 જે એક્વિયસ સોલ્યુશન છે એમાંથી આપણને કોપર જે સોલિડ ફોર્મમાં મળશે, બરાબર. હવે આગળ આપણે એ બંનેની અર્ધ પ્રક્રિયાઓનું સંયોગીકરણ કે જેનો કુલ સરવાળો તો એક કુલ કોષ પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા આપશે, રાઈટ. તો પહેલું છે એ અહીંયા શું થશે, રિડક્શન થશે, કારણ કે Cu+2 જે એક્વિયસ છે એ શું કરશે, બે ઇલેક્ટ્રોન મેળવે છે અને Cu બનશે, પરમાણુ બનશે સોલિડ ફોર્મ, રાઈટ, રિડક્શન અર્થ પ્રક્રિયા. અને આ જે ઝેડનમાંથી Zn+2 બનશે, બે ઇલેક્ટ્રોન શું થઈ જશે, રિમૂવ થશે, બરાબર. તો અહીંયા આ જે બે ઇલેક્ટ્રોન રિમૂવ કરશે, રાઈટ, દૂર થાય છે, એ કોણ મેળવેલી છે, કોપર મેળવી લેશે, રાઈટ. એટલે એ કેવી પ્રક્રિયા કહેવાશે, રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. જ્યારે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ કેવી પ્રક્રિયા કહેવાય છે, ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ બંને ડેનિયલ કોષના બે જુદા જુદા ભાગોમાં થાય છે, જે રિડક્શન છે એ કોપર વિદ્યુતધ્રુવ અને ઓક્સિડેશન છે એ ઝીંક વિદ્યુતધ્રુવ પર થાય છે. અને કોષના બંને ભાગોને આપણે અર્ધકોષ અથવા તો રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે. તો કોપર વિદ્યુતધ્રુવને રિડક્શન અર્ધકોષ અને ઝીંક વિદ્યુત ધ્રુવને આપણે ઓક્સિડેશન અર્ધકોષ પણ કહેવામાં આવે છે. અને અહીંયા રેડોક્સ પ્રક્રિયા છે એ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં પરાવર્તિત કરે છે, જે આપમેળે થતી પ્રક્રિયાઓ છે. અને આ ઉપરની અંદર જે રેડોક્સ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું શેમાં થાય છે, વિદ્યુત કાર્યમાં રૂપાંતર થાય છે, કે જેનો ઉપયોગ આપણે મોટર ચલાવવા, હીટર, પંખો, ગીઝર વગેરે જેવા વિદ્યુત સાધનોમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. હવે આગળ તમને અહીંયા ક્ષારક્ષેતુ વિશેનો પણ સમજાવી દીધેલું છે કે ક્ષારક્ષેતુની જરૂર ન પડે બરાબર, ક્ષારક્ષેતુનું કાર્ય શું છે એના વિશેનું. હવે
હવે આપણે જે કીધું છે કે દ્રાવણની સાપેક્ષમાં જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ છે સઘન સૂચવશે, તો કોષ પોટેન્શિયલ એ બે અર્ધ કોષો કે જે વિદ્યુત ઋણના રિડક્શન પોટેન્શિયલનો તફાવત સૂચવે છે, રાઈટ? તો એ આપણે જોઈએ અહીંયા. તો એમાં શું આવશે કે ઈ ઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો રાઇટ માઇનસ ઈ ઝીરો લેફ્ટ, એટલે કે ઈ ઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો જે રિડક્શન પોટેન્શિયલ માટે કીધું છે આપણે, એટલે રિડક્શન અહીંયા કેથોડ આવશે, રાઇટ? બરાબર. અને અહીંયા ઈ ઝીરો અહીંયા ઈ ઝીરો લેફ્ટ, બરાબર. ત્યાં શું આવશે તો કે રિડક્શન પોટેન્શિયલ માટે કે કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોનો ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત સૂચવે, ત્યારે આપણે અહીંયા ઈ ઝીરો સેલ બરાબર ઈ લેફ્ટ માઇનસ ઈ રાઇટ થશે. તો અહીંયા ઈ ઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો ઓક્સિડેશન એનોડ માઇનસ ઈ ઝીરો ઓક્સિડેશન કાઉન્સમાં કેથોડ થશે. હવે ત્રીજું એક જોઈએ કે એક જ વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ કેવા હોય, બંને સમાન હોય, પરંતુ એનું ચિહ્ન છે એ કેવું હશે, વિરુદ્ધ હશે. તો ઈ ઝીરો ઓક્સિડેશન બરાબર માઇનસ ઈ ઝીરો રિડક્શન થશે, રાઈટ? તો એમાં શું થશે કે ઈ ઝીરો ઓક્સિડેશન એટલે આપણે લખીશું ઝેડ કાઉન્સમાં ઝેડ એન ઓબ્લિક કરીને ઝેડ એન પ્લસ ટુ કાઉન્સ પૂરો એવી રીતના લખી શકીએ, અને એનો કોષ પોટેન્શિયલ કેટલો હોય છે, પ્લસ 0.76 વોલ્ટ. જ્યારે ઈ ઝીરો રિડક્શન આવશે તો એમાંથી ઝેડ પ્લસ ટુમાંથી ઝેડ એન બનશે, ઓક્સિડેશન આંકનો ઘટાડો થયો, એટલે એનો આપણને શેમાં મળી જશે, માઇનસમાં મળી જશે, એટલે માઇનસ 0.76 વોલ્ટ મળશે, બરાબર. હવે જે કોષના કોષ પોટેન્શિયલને અસર કરતા પરિબળો કયા છે, તો કે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ કે જે ઝેડ એન છે એ સોલિડ ફોર્મમાં છે, એમાંથી એક્વિયસ ફોર્મ બનશે કે ઝેડ એન પ્લસ ટુ અને બે ઇલેક્ટ્રોન એ શું કરશે, દૂર કરશે. એવી જ રીતના એફીનું, એવી જ રીતના એલ્યુમિનિયમ માટે, રાઈટ? હવે જે પ્લેટિનમ અને પેલેડિયમ છે એ કેવી છે, નિષ્ક્રિય ધાતુ કે જે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકતી નથી, બરાબર. જ્યારે પ્લેટિનમ અને પેલેડિયમ કે જેનો ઉપયોગ આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કરીએ છીએ, કે આ અધાતુમાં ગ્રેફાઇટ છે એ કેવો છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. જ્યારે કોષ પોટેન્શિયલને અસર કરતા બીજા પરિબળો કયા છે, તો કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા, એનું તાપમાન, રાઈટ? હવે જે પ્રમાણિત અર્ધકોષ અને પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ, તો એની અંદર શું હોય છે, તો કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા કેટલી હોય છે, 1 મોલર હોય છે. જ્યારે દ્રાવણનું તાપમાન એ કેવું, 25 સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન, અને વાયુનું દબાણ કેટલું હોય છે, 1 બાર હોય છે. તો હવે આપણે જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એને આપણે કોના વડે દર્શાવીએ છીએ, તો કે એને આપણે ઈ ઝીરો સેલ વડે દર્શાવીએ છીએ. તો હવે આપણે અહીંયા જો આપણને કોષ પ્રક્રિયાઓ આપેલી છે, આ અર્ધકોષ પ્રક્રિયા, રિડક્શન અને ઓક્સિડેશન. ઓક્સિડેશન એનોડ ઉપર થાય, રિડક્શન ક્યાં થશે, કેથોડ ઉપર થશે, રાઈટ? તો અહીંયા આપણે કેથોડ ઉપર એજી પ્લસ. હવે અહીંયા જે કોષ પ્રક્રિયા આપેલી છે અને અહીંયા આપણને ધારો કે કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય એ આપણે જોઈ લઈએ. જો અહીંયા આ જે ટોપિક છે એને આપણે એ વડે અહીંયા એ દર્શાવેલું છે. તો જ્યારે ઓક્સિડેશન અર્ધકોષ હોય, રાઈટ, ઓક્સિડેશન અર્ધકોષ હોય ત્યારે આપણે એને કઈ રીતે દર્શાવીએ છીએ, આ રીતે દર્શાવીએ છીએ, રાઈટ? જો ત્યારે બંનેની વચ્ચે જે મેટલ છે, બરાબર, એટલે એમ કાઉન્સમાં એસ, અહીંયા એમ મેટલ એટલે એમ ફોર મેટલ, એસ પછી ઓબ્લિકન એક લીટી વડે દર્શાવવાનું, અને એમ પ્લસ એન અને કાઉન્સમાં એક્વિયસ, રાઈટ? અને એ કેટલી હોય છે, સ્ટાન્ડર્ડ હોય છે, એટલે કે એ 1 મોલર આવશે. એવી જ રીતે જો ઝેડ એન હોય તો ઝેડ એનમાંથી ઝેડ એન પ્લસ ટુ બનશે, એટલે ઝેડ એન એસ પછી ઓબ્લિક કરીને ઝેડ એન પ્લસ ટુ જે એક્વિયસ આવશે, રાઈટ? એવી જ રીતના એમ જીનું, મેગ્નેશિયમનું, એલ્યુમિનિયમનું પણ કરી શકાય. હવે જો રિડક્શન અર્ધકોષ હોય તો રિડક્શન અર્ધકોષમાં શું થશે, તો કે સીયુ પ્લસ ટુ. રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે, તો કે સીયુ પ્લસ ટુ અને પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ હશે, રાઈટ? એવી જ રીતના આપણે એજીનું લઈએ તો ટુ એજી પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ એટલે ટુ એજી મળશે. તો ટુ એજી પ્લસ, જો આપણે એજીનું આપેલું છે તો એજી પ્લસ એકવીસમાં છે, ઓબ્લિક કરીને શું આવશે, એજી. તો આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, એટલે એમ પ્લસ એન એકવીસ ઓબ્લિક કરીને એમ સોલિડ્સ આવશે, રાઈટ? હવે કે વિદ્યુત રાસાયણિક કોષ હોય તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે ક્ષાર ક્ષેત્ર હોય છે, તો કે ઓક્સિડેશન અર્ધકોષ પછી એને ક્ષાર ક્ષાર ક્ષેત્રને દર્શાવવા માટે આપણે જે બે વચ્ચે લીટી કરવી પડે છે. તો અહીંયા આ જે શું સૂચવે છે, ક્ષાર ક્ષેત્ર હોય, બરાબર, વિદ્યુત રાસાયણિક કોષમાં, તો એને આપણે આ રીતે દર્શાવવામાં આવે છે. તો આ બાજુ આવશે ઓક્સિડેશન અર્ધકોષ, રાઈટ, અને આ બાજુ આવશે રિડક્શન અર્ધકોષ, આ બાજુ પ્લસ ને આ બાજુ આવશે માઇનસ એન, બરાબર. તો એની અંદર
આપણે એને આ રીતે લખી શકીશું કે સીયુ ઓબ્લિક સીયુ પ્લસ ટુ એકવિયસ, પછી આ એક ક્ષાર સેતુ, તો એજી પ્લસ અને એકવિયસ અને એજી એસ. એવી જ રીતના આપણે ઝીંક અને કોપરનું લખી શકીએ. તો અહીંયા ઝેડ એન એસ અને અહીંયા ઝેડ એન એસ પ્લસ ટુ એકવિયસ, અહીંયા આવશે જે ક્ષાર સેતુ માટે દર્શાવેલી સાઇન છે સીયુ પ્લસ ટુ આવશે એકવિયસ, જે વન મોલર એની સાંદ્રતા બંનેની, રાઈટ. અને અહીંયા આવશે સીયુએસ. ઓકે, એવી જ રીતના આપણે આ જે કોપર અને સિલ્વરનું પણ લખી શકીએ છીએ, એવી જ રીતના આપણે ક્રોમિયમનું પણ લખી શકીએ છીએ, બરાબર. હવે ધારો કે આપણે કંઈ એવું પૂછાય કે ઝેડ એન એસ ઓબ્લિક ઝેડ એન પ્લસ ટુ, પછી ક્ષાર સેતુ માટે દર્શાવેલું છે, અને સીયુ પ્લસ ટુ અને સીયુ એસ, રાઈટ. તો એમાં 298 કેલ્વિન તાપમાને ઈ ઝીરો સેલ અને કોષ પ્રક્રિયા જણાવો. તો આપણે શું કરવું પડશે? તો કે ઈ ઝીરો ઓક્સિડેશન, એટલે કાઉન્સમાં ઓક્સિડેશન એટલે ઝેડનમાંથી ઝેડન પ્લસ ટુ બનશે. તો એનો ઇલેક્ટ્રોન વોલ્ટ, ઇલેક્ટ્રોન પોટેન્શિયલ કેટલો છે? કોષ પોટેન્શિયલ તો કે પ્લસ 0.76 વોલ્ટ છે, બરાબર. તો અને જ્યારે ઈ ઝીરો રિડક્શન એટલે કે ઝેડન પ્લસ ટુમાંથી ઝેડન, તો એનો રિડક્શન છે, તો રિડક્શન પોટેન્શિયલ એનો કેટલો હશે? કોષ પોટેન્શિયલ ઈ ઝીરો રિડક્શન થાય છે તો માઇનસમાં આવી જશે 0.76 વોલ્ટ. એવી જ રીતના કોપરનો કે જેમાં એ કેથોડ એનોડ તરીકે જે ઝીંક અને કેથોડ ઉપર આપણે કોપર છે, તો એની જે ઈ ઝીરો સેલ શોધવો છે, તો ઈ ઝીરો સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો રિડક્શન કાઉન્સમાં કેથોડ માઇનસ ઈ ઝીરો ઈ ઝીરો રિડક્શન કાઉન્સમાં એનોડ. તો બંનેની વેલ્યુ મૂકી દેવાની, રાઈટ. એટલે આપણને એનો ઈ ઝીરો સેલ મળી જશે. અને કોષ પ્રક્રિયા, કોષ પ્રક્રિયા એટલે આપણે આ રીતે બંનેની જે અર્ધકોષ પ્રક્રિયાઓ છે એ કરી દેવાની. અને પછી નીચે આપણને મળશે કોષ પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા મળશે, બરાબર. હવે એવી જ રીતના આપણે જો જે કોષ પ્રક્રિયા કરતા, હવે જો અહીંયા આપણે ધારો કે કોષ પ્રક્રિયા લખવી છે, તો અહીંયા શું થશે? તો કે આ જે બબ્બે ઇલેક્ટ્રોન ઉપર નીચે છે એ ઉડી જશે, રાઈટ. તો અહીંયા આવશે ટુ એજી પ્લસ પ્લસ સીયુ, ઇટ ગીવ્સ એ ટુ એજી પ્લસ સીયુ પ્લસ ટુ મળશે. તો આપણે જે મળશે એ શું થશે? કોષ પ્રક્રિયા થશે. તો અહીંયા એન બરાબર કેટલા મળશે? આપણને બે મળશે. ઓકે, તો હવે આ જે સમીકરણ છે એની અંદર આપણે જે કોષ પ્રક્રિયા કે જે આપણે આ કુલ કોષ પ્રક્રિયા આપેલી છે આની, રાઈટ. અને સિલ્વર જે વિદ્યુતરૂ છે એ કેથોડ તરીકે અને કોપર વિદ્યુતરૂ છે એ એનોડ તરીકે વર્તે છે, એને આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. અને આપણે ઈ ઝીરો સેલ બરાબર ઈ રાઈટ, ઈ રાઈટ એટલે કે એજી પ્લસ ઓબ્લિક એજી માઇનસ ઈ સીયુ પ્લસ ટુ અને ઓબ્લિક કરીને શું કરેલું છે? સીયુ કરેલું છે. ઓકે, તો હવે આપણે જે ગેલ્વિનિક કોષના જે બંને વિદ્યુતરૂઓ વચ્ચેના પોટેન્શિયલ તફાવતને આપણે શું કીધેલું? કોષ પોટેન્શિયલ કીધું અને એને વોલ્ટમાં મપાય છે. તો કેથોડ અને એનોડના જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે આપણે શું કહેવાય છે? એને કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે. અને તેને કોષનો કોષ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કહેવામાં આવે છે, જે કે જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો નથી. અને જે ગેલ્વિનિક કોષમાં જે એનોડને આપણે ડાબી બાજુ દર્શાવાય છે, જ્યારે કેથોડને આપણે કઈ બાજુ દર્શાવીએ છીએ? જમણી બાજુ દર્શાવવામાં આવે છે, બરાબર. અને ક્ષાર સેતુ માટે કઈ રીતે દર્શાવાય એના વિશેનું પણ આપણે કહી દીધેલું છે. તો આપણે આપણી વ્યાખ્યાઓ પણ પૂછાઈ શકે કે વિદ્યુતરૂપ પોટેન્શિયલ એટલે શું? પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલ કોને કહેવાય છે, રાઈટ. તો વિદ્યુતરૂપ પોટેન્શિયલ કોને કહેવાશે? જે આપણે આગળ કીધું કે વિદ્યુતરૂ અને વિદ્યુત વિભાજન વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે છે અને તેને વિદ્યુત પોટેન્શિયલ, વિદ્યુતરૂ પોટેન્શિયલ કહેવામાં આવે છે, બરાબર. જ્યારે અર્ધ પ્રક્રિયા હોય તો એની અંદર જે આયનો હોય એ આયનોની સાંદ્રતા કેટલી હોય છે? એક હોય છે, રાઈટ. ત્યારે વિદ્યુતરૂ પોટેન્શિયલ કેવો કહેવાશે? પ્રમાણિત વિદ્યુતરૂ પોટેન્શિયલ કહેવામાં આવે છે, બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરેલો છે. હવે વિદ્યુતરૂપ પોટેન્શિયલનું માપન વિશેનો અભ્યાસ કરવાનો છે.